નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેજ હેપીમાં. મિત્રો, આજે આપણે ઇતિહાસ વિશે થોડું જાણીશું. ઇતિહાસને લગતા જે કોઈ પણ થોડી માહિતી છે એના વિશે આજે આપણે જોઈશું, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો અને બેલ આઇકનને પણ દબાવી દીજો, જેથી કરીને આવનાર હરેક વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ આપણે મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ન બગડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા આપણા આજના ઇતિહાસને જાણવા જેવાના થોડા પ્રશ્નો. તો સૌ પ્રથમ જોઈ લઈએ ગુજરાતનો અશોક. ગુજરાતનો અશોક કોને કહેવામાં આવે છે? કુમારપાળ. ગુજરાતનો અશોક કુમારપાળ. તો ગુજરાતનો અકબર કોને કહેવામાં આવે છે? મોહમ્મદ બેગડો. ગુજરાતનો શાહજહા ભીમદેવ પહેલો. ગુજરાતનો સંત સુલતાન મુઝફ્ફરશાહ બીજો. ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સુબો અલબ ખાન. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કર્ણદેવ વાઘેલા. ગુજરાત પર સૌથી વધુ સમય સુધી શાસન કરનાર ભીમદેવ બીજો. અને સર્વશ્રેષ્ઠ મુસ્લિમ શાસક મોહમ્મદ બેગડો. ગુજરાતમાં સૌ પ્રથમ સ્વતંત્ર મુસ્લિમ રાજ્યની સ્થાપના કરનાર મુઝફ્ફરશાહ પહેલો. ગુજરાત સલ્તનતનો ખરી સ્થાપક અહેમદ શાહ પહેલો. ગુજરાતમાં મુઘલ સત્તાનો સ્થાપક અકબર. ભારતમાં મુઘલ સત્તાનો સ્થાપક બાબર. ભારતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા મીનળદેવી. અને ભારતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા રજિયા સુલતાન. ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા મીનળદેવી અને ભારતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા રજિયા સુલતાન. તો યાદ રાખજો, ભારતની પૂછાય તો રજિયા સુલતાન અને ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા પૂછાય તો મીનળદેવી. હિન્દનો નેપોલિયન સમુદ્રગુપ્ત. નિરક્ષર અભણ રાજા અકબર. ધર્મજનુની રાજા ઔરંગઝેબ. અને કમનસીબી રાજા હુમાયુ. સ્થાપત્ય સાથે સંકળાયેલ રાજા શાહજહાં અને ચિત્રકળા સાથે સંકળાયેલ રાજા જહાંગીર. યુદ્ધમાં સૌ પ્રથમ તોપગોળાનો ઉપયોગ કરનાર બાબર. અને વિજયનગર રાજ્યનો સૌથી મહાન રાજા કૃષ્ણદેવ રાય. પ્રાચીન ભારતનો છેલ્લો મહાન રાજા સમ્રાટ હર્ષવર્ધન. તો મિત્રો, આ જે માહિતી છે આમાંથી એકથી બે માર્ક્સનું પૂછાઈ શકે છે, તો માહિતી જોઈ લેજો, તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે. હવે નેક્સ્ટ જોઈએ ગુજરાતના સૂબાઓ વિશે. તો ચંદ્રગુપ્ત મૌર્ય, પુષ્પગુપ્ત, સુદર્શન તળાવ બાંધી. સમ્રાટ અશોક તુષાદ સુદર્શન તળાવમાંથી નહેરો કાઢી. અને રુદ્રદામાં સુવિશાખ સુદર્શન તળાવનું સમારકામ કરાયું. જ્યારે સ્કંદગુપ્ત ચક્રપાલિત વિષ્ણુનું મંદિર બનાવ્યું. નેક્સ્ટ, કોને શું કહ્યું? અમદાવાદને ધૂળિયું શહેર કહેનાર કોણ હતું? જહાંગીર. જ્યારે અમદાવાદને ગર્દાબાદ કહેનાર શાહજહાં. અને અમદાવાદને દુનિયાનું બજાર કહેનાર અબુલ ફઝલ. જ્યારે ગુજરાતને હિન્દનું આભૂષણ કહેનાર ઔરંગઝેબ. ગુજરાતના ઇતિહાસની કોના સમયની શરૂઆત? તો ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી શરૂ થાય છે. જ્યારે ગુજરાતનો દસ્તાવેજી ઇતિહાસ મૌર્યકાળથી શરૂ થાય છે. અને ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ સયાતીથી શરૂ થાય છે. જ્યારે ગુજરાતનો અર્વાચીન ઇતિહાસ શ્રીકૃષ્ણના સમયથી શરૂ થાય છે. અશોકના શિલાલેખની આ ઇમ્પોર્ટન્ટ છે. અશોકના શિલાલેખની શોધ કરનાર કોણ હતા? કર્નલ ટોળ. જ્યારે એને ઉકેલનાર કોણ હતા? જેમ્સ પ્રિન્સેસ. અને શુદ્ધ પત્રો તૈયાર કરનાર કોણ હતા? ભગવાન લાઇન્દ્ર. તો મિત્રો, આ હતી આપણી આજની માહિતી. આમાંથી તમને થોડું તો ઉપયોગી થઈ રહેશે, 2 થી 3 માર્ક્સનું કોઈ પૂછાઈ બી શકે તો જોઈ લેજો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો, જેથી અમને ખ્યાલ આવે. તો ચલો હવે મિત્રો, કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.